નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસને મંગલમય બનાવીએ. પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, દૈવી અનુગ્રહ ઈચ્છતા હો તો પાત્રતા વધારો. કાર્ય પદ્ધતિનું સાચું નિર્ધારણ કરવા માટે દૂરદર્શિતા અને પ્રત્યુત્પન્ન મતિની આવશ્યકતા હોય છે. જ્યાં પહોંચવાનું છે તેના સાચા રસ્તાની પહેલેથી જ ખબર હોવી જોઈએ. ગમે તે દિશામાં ઘોડા દોડાવવાથી કામ નહીં ચાલે. દરેક કામ પોતાના માટે યોગ્ય સમય માગે છે અને સાધન પણ ઈચ્છે છે. તેના માટે આવશ્યક ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ માણસ તરત ને તરત જ સફળતા ઈચ્છે છે અને ઘોડેસવારોની જેમ જોત જોતામાં મંજિલ પૂરી કરવા માગે છે. તે ભૂલી જાય છે કે પોતાના ઓછા સાધનોમાં વાર લાગે એ સ્વાભાવિક છે. સાધન સંપન્ન લોકો જે કામ એક વર્ષમાં કરે છે તે સાધનહીન વ્યક્તિઓને બે વર્ષ તો લાગી જ શકે છે. કોઈ મુશ્કેલ કામ સ્ફૂર્તિથી કરવા માટે અધીર મનુષ્ય હિંમત હારીને બેસી જાય છે અને નજીક રહેલી સફળતાથી મોં ફેરવીને દુર્ભાગ્યના રોદણા રડે છે. સફળતા માટે બીજાનો સહયોગ ખૂબ આવશ્યક છે અને તેને મેળવવા માટે આપણે પ્રત્યેક દ્રષ્ટિએ પ્રામાણિક બનવું જોઈએ. અનુકૂળ પરિસ્થિતિઓ સત્પાત્રો માટે હંમેશા સુરક્ષિત હોય છે, એટલે આપણે આપણી પાત્રતા વધારવી જોઈએ. અનાયાસે જ દૈવી અનુગ્રહથી લાભદાયક પરિસ્થિતિઓ મળી જાય અને યોગ્ય મૂલ્ય ચૂકવ્યા વિના અભિષ્ટ મનોરથ સફળતાપૂર્વક પૂરા થઈ જાય એમ વિચારવું એ હાસ્યાસ્પદ જ ગણાશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, માર્ચ 1975, પૃષ્ઠ 28. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને અણસાંભળ્યો ના કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં સ્નેહી સ્વજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો.